નમસ્તે મિત્રો, આજે ગુજરાત બોર્ડનું ગુજરાતી માધ્યમનું ગુજરાતીનું પેપર 01 સબ્જેક્ટ કોડ જે લેવાઈ ચૂક્યું છે, તો કલ્પતરુ એકેડમી દ્વારા આજે આપણે એમનું સોલ્યુશન જોઈએ. તો સર્વપ્રથમ વિભાગ એની અંદર તમને એક 4 માર્ક્સનું જોડકું પૂછાયું હતું, જેમાં ગદ્યકૃતિને સાહિત્ય પ્રકાર સાથે જોડવાનો હતો. તો તમે અહીંયા જોઈ શકો છો કે ચોપડાની ઇન્દ્રજાળ એ આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે આત્મકથાખંડ છે, વાયરલ ઇન્ફેક્શન એ નિબંધ છે, ભૂલી ગયા પછી એ એકાકી તથા જન્મોત્સવ એ નવલિકા છે. ત્યારબાદ જે એક એક માર્ક્સના 2 પ્રશ્ન પૂછાયેલા કે નીનાબહેને પોતાના પતિ સંજય પાસે શું માગ્યું, તો નીનાબહેને પોતાના પતિ સંજય પાસે તેના પોતાના બાળકનું બાળપણ માગ્યું. ત્યારબાદનો પ્રશ્ન, દેવજી અને કાનજી નવજાત બાળકને કોની પાસે લઈ ગયા, તો દેવજી અને કાનજી નવજાત બાળકને ડોસા પાસે લઈ ગયા. વિભાગ બીની અંદર તમને પદ્યકૃતિ તથા કર્તા એમનું જોડકું પૂછાયું હતું, જે 4 માર્ક્સમાં હતું. તો વતનથી વિદાય થતા એમના કર્તા છે જયંત પાઠક, માધવ દીઠો છે ક્યાંય એમના કર્તા હરીન્દ્ર દવે, દીકરી એ અશોક ચાવડા બેદિલ દ્વારા લખાયેલી કૃતિ છે, જ્યારે એક બપોરે એ રાવજી પટેલની કૃતિ છે. ત્યારબાદ વિભાગ સીની અંદર જે ગ્રામરનો આખો પોર્શન હતો, 20 માર્ક્સના પ્રશ્નો જે અલગ અલગ ગ્રામરના ટોપિકમાંથી પૂછાયા, તો તેમાં પ્રથમ હતી 2 સાચી જોડણીઓ. તો અહીં નિયમિતની જોડણી દર્શાવ્યા પ્રમાણે બંને રસવાઈવાળી થશે. વાત્સલ્યની અંદર સ તમને અડધો આપેલો હતો, જે સ સંપૂર્ણ આવશે. સંધિની અંદર વાત કરીએ તો પરિણામ તો તમને અહીં જ દર્શાવેલું છે કે જે પૂર્વ પ્રત્યય છે પરી એ રસવાઈવાળો છે, તો અહીં પણ રસવાઈવાળું જ પરિણામ આવશે. લોકગીત શબ્દનો સમાસ તો લોકો દ્વારા ગવાતું ગીત, એટલે એ થશે મધ્યમ પદલોપી સમાસ. અને ત્યારબાદ વાક્યરચનાનું જોડકું પૂછાયું હતું, જેમાં કર્તરી વાક્યરચના અને કર્મણી વાક્યરચના ઓળખવાની હતી. તો સોલ્યુશન મુજબ અહીં કર્તરી વાક્યરચના હું એ દિવસોના સ્વપ્ન જોઉં છું, અહીં કર્તા પોતે હું છે જે દિવસોના સ્વપ્ન જોવે છે. અને કર્મણી વાક્યરચનામાં મારાથી એ કામ છોડી દેવાય, તો કામ છોડવા માટેનું એ કર્મ છે, તો એને મહત્વ આપવામાં આવ્યું છે. 13મો પ્રશ્ન હતો, વિશ્વરાજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્ય બાણ છોડ્યું, અલંકાર ઓળખવાનો હતો. તો અહીં સજીવારોપણ અલંકાર, કેમ કે જે હાસ્ય બાણ છે એને રૂપાંતર કરેલું છે સજીવની સાથે. પાલનહાર શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે, તો પ્રત્યય એટલે પાછળ જે લાગતો હોય તેની આપણે વાત કરીએ, તો અહીં પર પ્રત્યય છે હાર શબ્દ. ત્યારબાદ સમાનાર્થી પૂછાયા, તો ઉમળકો એટલે કે ઉમંગ અને પૈ એટલે દૂધ. મિત્રો, પૈ પાન શબ્દ જે દૂધ પીવડાવવાનું હોય છે માતા દ્વારા, એના પરથી એ પૈ શબ્દ આવેલો છે દૂધ. ઋષિકા સંજ્ઞાનો કયો વિકલ્પ સાચો છે, તો ઋષિકા એ છોકરીનું નામ છે, એટલે એ વ્યક્તિવાચક સંજ્ઞા બનશે. એ પછી માગ્યા મુજબ પ્રશ્નોના ઉત્તર હતા, તેમાં તમને રૂઢિપ્રયોગ પૂછાયો તો હળવા ફૂલ થઈ જવું, તો જેનો અર્થ થાય છે નિરાંત થવી. અને કહેવતનો અર્થ પૂછાયો હતો, ઉતાવળે આંબા ન પાકે, તો ઉતાવળ કરવાથી ધાર્યું કે ઇષ્ટ પરિણામ ન આવે. 19મો પ્રશ્ન હતો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો જન્મ દિવસ નિમિત્તે ઉજવાતો ઉત્સવ એટલે જન્મોત્સવ. વિરોધી શબ્દ પૂછાયો ભયનો, તો એમનો વિરોધી થશે નિર્ભય. જોડણી ભેદ અને અર્થભેદ, તો અહીં સુર જે દીર્ઘાવાળું છે એનો અર્થ થશે અવાજ, અને સુર જે રસ્વાવાળું છે તેનો અર્થ થશે દેવ. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ, તો તેમાં વાળું, વાળું એટલે સાંજનું ભોજન. ત્યારબાદ વાક્યમાંથી વિશેષણ શોધી એના પ્રકાર જણાવવાના હતા, તો અહીં 2 વિશેષણ હતા. પહેલું હતું એ, જે સર્વનામિક વિશેષણ છે, અને નાજુક એ થશે ગુણવાચક વિશેષણ. ત્યારબાદ ક્રિયા વિશેષણ શોધવાનું હતું, તો સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે, તો પહેલાં એટલે એ સમયદર્શક વિશેષણ છે, પહેલાંનો સમય બતાવે છે. ત્યારબાદ દેવિકા શબ્દના જે ધ્વનિ ઘટકો એટલે કે સ્વર અને વ્યંજન એને છૂટા પાડવાનું પૂછાયેલું, તો દ પ્લસ એ પ્લસ વ પ્લસ હસ્વ ઈ પ્લસ ક પ્લસ આ. મિત્રો, ખાસ ભૂલ થવાની સંભાવના અહીંયા હતી, જો તમે હસ્વ ઈ લખ્યું હશે તો તમારું સાચું પડશે, જો દીર્ઘ ઈ હશે તો ખોટું પડશે. ત્યારબાદ પ્રેરક વાક્યરચના પૂછાયેલી હતી, મયુર પૂજા કરે છે, તો મયુર દ્વારા પૂજા કરાવાય છે. છંદ પૂછાયો હતો, દીપકના 2 દીકરા કાજળને અજવાશ, એક કપૂત કાળું કરે બીજો દિયે પ્રકાશ, તો આ દોહરા પ્રકારનો છંદ હતો.
અને પૃથ્વી છંદનું બંધારણ જણાવો, તો પૃથ્વી છંદનું બંધારણ છે જસ જસ યલ ગા. હવે મિત્રો, આ જે સોલ્યુશન છે એની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે, તો અમારી સાથે જોડાયેલા રહો. પરમ દિવસે વિજ્ઞાનનું પેપર છે, એમનું પણ સોલ્યુશન તમને આપવામાં આવશે.